गुड मॉर्निंग स्टूडेंट ए बी स्कूल नवसारी ऑनलाइन विडियो लेक्चर सीरीज एम हूँ एम एस झड़फिया तमारो स्वागत करो छू। नेक्स्ट महत्वनो टॉपिक छे आपणी पासे के जो हूँ तमने याद अपाऊँ तो आपणे सदिशनी दिशा मेळवता हता एमां आपणी पासे क्या तो सदिशनी समान दिशा आवती हती क्या तो परस्पर विरुद्ध दिशा आवती हती क्या तो भिन्न दिशा एटले हूँ कहेतो हतो गमे त्यां रखड़ता सदिश होय। जो समान दिशा होय तो आपने ख्याल पड़ी गयो कि भाई ए बे सदिश वच्चे नो खूणो न होय मतलब शून्य होय। जो विरुद्ध दिशा होय तो अर्धु वर्तुळ आवी गयो अने जो भिन्न दिशा होय तो एना वच्चे नो खूणो तमारे नक्की करवो पड़े। तो ए कई रीतना मेळवाय ए आपणे जोवानुं छे। तो एना पहेला हूँ तमने जे एक याद राखो करीने लखाऊ छू ए आपणे याद राखी लेशू। याद राखो करीने जे पॉइंट लखू छू ते याद राखो। एक हूँ तमने असमता लखावी रह्यो छू ए असमता आपणे याद राखीशू। असमता छे कोसी स्वार्ज़नी असमता। આપણે યાદ રાખીશું કોસી સ્ક્વાડની જે અસમતા છે તે। ચાલો એના માટે હું લખું છું સદિશો એ અને બી, આ બે સદિશો એ બિલોંગ્સ ટુ એટલે કે આર સ્ક્વેર અથવા આર ક્યુબ હોય તો એના માટે આપણે આવી રીતના લખી શકાય सदिश ए डॉट सदिश बी अने एनु मान इज अ लेस देन आर इक्वल सदिश ए एनु मान डॉट सदिश बी एनु मान। आवी रीतना तमे लखी शको अने आजे मैं लिखू छे आने शू कहेवाय कोसी स्क्वाड्सनी असमता कहेवाय। आ छे कोसी स्क्वाड्सनी असमता। ओके આના પરથી પણ તમે પોઈન્ટ યાદ રાખી શકો છો કે આપણે સમરેખ અસમરેખ એવું આના પરથી પણ તમે ચેક કરી શકો। તો એ પોઈન્ટને જો હું અહીંયા ડિસ્કસ કરું તો આપણને આ અસમતા ચેક કરીએ અને વચ્ચે ઇક્વલ મળે એ સદિશ બી સદિશનો ડોટ પ્રોડક્ટ એનું માન ઇઝ ઇક્વલ ટુ સદિશ એ એનું માન ડોટ સદિશ બી એનું માન। આવું જો મેળવું તો આપેલા સદિશની દિશા સમરેખ સદિશ કહેવાય। સમરેખ સદિશ હોય તો એની દિશા કઈ બનશે આપણી પાસે? સમરેખ સદિશ હોય તો એટલે એની દિશા ક્યાં તો સમાન હશે, એની દિશા ક્યાં તો સમાન હોય ક્યાં તો વિરુદ્ધ દિશા હશે, આવી રીતના બનશે। જો આગળ ઇક્વલ જ છે એટલે સમરેખ સદિશ ક્યાં તો સમાન હોય ક્યાં તો વિરુદ્ધ દિશા હોઈ શકે છે। અને બીજો પોઈન્ટ, સદિશ એ ડોટ બી એનું માન ઇઝ અ લેસ ધેન સદિશ એનું માન ડોટ સદિશ બીનું માન। આવી રીતના જો હોય તો આવા સદિશની દિશા હંમેશા ભિન્ન સદિશ હોય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો, આવું એમસીક્યુમાં આવી શકે છે। ઓકે નેક્સ્ટ, આગળ હવે આપણે આપણો ટોપિક જોવાનો છે। તો આપણો ટોપિક છે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો। બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો, હવે જે રીતના આપણે ધારણા કરી લઈએ બે સદિશ માટે અહીંયા કે ધારો કે બે શૂન્યતર સદિશ
ए અને બી એ બિલોંગ્સ ટુ આર સ્ક્વેર અથવા આર ક્યુબ, માટે કન્સેપ્ટ હું આગળ જે લખાવેલું છે એના રિલેટેડ લખું છું. ચાલો એમાં પહેલો પોઈન્ટ લખું. હવે આમાં પહેલો પોઈન્ટ કે જો બી સદિશ બરાબર લેમ્બડા ઇન્ટુ એ સદિશ, જ્યાં લેમ્બડા ગ્રેટર ધેન ઝીરો, એટલે દિશા આવી ગઈ લેમ્બડા ગ્રેટર ધેન ઝીરો, તો એ અને બી સદિશની દિશા કેવી કહેવાય? સમાન કહેવાય. તેથી એ સદિશ અને બી સદિશ ની દિશા સમાન છે. એટલે જો આવી રીતના તે હોઈ શકે, આકૃતિમાં હું તમને સમજાવું તો એને આકૃતિ આવી રીતના બની શકે. આ ધારો કે એ સદિશ છે, આ એ સદિશ છે અને દિશા જો સમાન છે તો આના પર જ આ ધારો કે બી સદિશ છે, એક જ દિશા બંને. તો તમે જોઈ શકો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? ઝીરો અંશનો. તો ધારો કે બંને વચ્ચેનો ખૂણો આપણે લખવો હોય તો આપણે શું લખી શકીએ? ઝીરો. તો અહીંયા લખીએ કે તેથી તેમની વચ્ચેનો ખૂણો એનું માપ શૂન્ય લઈશું. ક્લિયર? નેક્સ્ટ બીજો પોઈન્ટ, જો બી સદિશ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ અને લેમ્બડા લેસ ધેન ઝીરો, તો અહીંયા હું લખું છું એ અને બી સદિશની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બંને દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ છે. હવે જો હું આકૃતિમાં તમને બતાવું તો આ છે આપણી પાસે એ સદિશ, આ એ સદિશ, અને આ છે આપણી પાસે બી સદિશ. પરસ્પર વિરુદ્ધ દિશા કહેવાય તો બંને સમરેખ જ, એટલે એક જ રેખા પરના. આ બી સદિશ આ બંનેના પ્રારંભ બિંદુ છે. તો તમે જોઈ શકો કે આના વચ્ચેનો ખૂણો, એટલે આ સદિશ અને આ સદિશ વચ્ચેનો ખૂણો, એટલે આ થયો. આમાં તો એવું કંઈ છે જ નહીં. આમાં ખૂણો કેટલાનો કહેવાય? 180નો લેશું આપણે, એટલે કે પાઈનો ખૂણો લેશું આપણે. ઓકે, તો એના માટેનો પોઈન્ટ લખી દઈએ અહીંયા કે તેથી તેમની વચ્ચેનો ખૂણો ખૂણાનું માપ 180 અંશ અથવા પાઈ લઈશું, બંને એક જ છે. અને હવે જબાજ પોઈન્ટ આવ્યો, ત્રીજો પોઈન્ટ, જે આપને સૂત્ર બતાવશે તે કઈ રીતના બને છે. તો એના માટે જો હું લખું તો અહીંયા લખું કે જો બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એ સદિશ, તો એનો પોઈન્ટ આપણે લખતા હતા કે એ અને બી સદિશની દિશા ભિન્ન છે,
અને જો એ કેવા સદિશ છે એ પણ હું તમને બતાવી દઉં છું. ફોર એક્ઝામ્પલ, આ છે આપણી પાસે એ સદિશ અને આ છે આપણી પાસે બી સદિશ. આ બી સદિશ, તો આમના આના વચ્ચેનો કોઈ ખૂણો મળે, તો આના માટે જો ખૂણો મેળવવો હોય તો આને યામ પદ્ધતિ પ્રમાણે આપણે સ્થાનાંતર કરી અને એ સદિશને ગોઠવી દઈએ. તો આ જે એ સદિશ છે એને જો હું અહીંયા દર્શાવું, એ જ માન એ દિશા સાથે, આ એ સદિશ અને બી સદિશ છે, બી સદિશ એના માટે જો હું દર્શાવું તો એ બી સદિશ આ રીતના હશે. આ છે બી સદિશ અને એમના વચ્ચેનો ખૂણો, એટલે આ ખૂણો આપણે મેળવવાનો છે. પછી આ બી સદિશ છે એ અહીંયા પણ હોઈ શકે, એવું કંઈ જરૂરી નથી. ક્લિયર? એટલે આપણને જે આન્સર મળવાનો છે એ આન્સર ક્યાં તો ઝીરો હોઈ શકે, ક્યારે તો 180 એના વચ્ચેનો જ કોઈ ખૂણો બનશે. નીચે તો આવશે નહીં, કેમ કે વિરુદ્ધ દિશામાં જશે તો પાછો અહીંયાથી આ બની જાય, એટલે 180 લગીની જ આપણી કન્ડિશન રહેવાની છે. તો આના માટેનો પોઈન્ટ જે હવે સાબિતી જે મેળવવાની છે એ કોસી સ્ક્વાડ્સની અસમતા પરથી આપણે સાબિતી મેળવીશું. એટલા માટે આ અસમતા આપણે યાદ રાખો કરીને આગળ લખી દીધી. તો કોસી સ્ક્વાડની અસમતા, ભિન્ન દિશા હોય એટલે આ પોઈન્ટ રહેશે આપણી પાસે. તો અહીંયા હું લખું છું કોસી સ્ક્વાડ્સની અસમતા મુજબ આપણે આવી રીતના લખી શકીએ, એ સદિશ ડોટ બી સદિશ ઇઝ અ લેસ ધેન સદિશ એ નો માન ડોટ સદિશ બી નું માન. આ રીતના લખી શકાય. હવે આનું જો હું સાદરૂપ આપું છું, આ આખાનો માનાંક છે એના માટે જો હું લખું તો આ જે કિંમત છે એ પ્લસ ઓર માઇનસ હોઈ શકે. આપણે માનાંક છે, માનાંક એ કેવી કિંમત હોઈ શકે? પ્લસ ઓર માઇનસ. આ માનાંકને કેન્સલ કરું છું. આપણે ધોરણ 11 તમે સુરેખ અસમતામાં ભણતા હતા, તો માઇનસ એ સદિશ ડોટ બી સદિશ લેસ ધેન એ સદિશ ડોટ બી સદિશ લેસ દેન અને આ પ્લસ, આવી કિંમત રહે. આ માનાંકનું આપણે સાદરૂપ આપ્યું. ક્લિયર? જો કઈ રીતના સૂત્ર પણ હું તમને યાદ અપાવી દઉં છું. તમે આવી રીતના લખતા હતા કે માનાંકમાં એક્સ લેસ દેન 1 લખો, તો આને તમે શું લખતા હતા? -1 લેસ દેન એક્સ લેસ દેન 1 લખતા હતા. બસ એ જ રીતના મેં ખાલી સાદરૂપ આપ્યું છે. નેક્સ્ટ, જો બંને પાસે એક સરખા પદ છે તો એના વડે જ હું આપેલી અસમતાનું સમીકરણ છે એને ભાગાકાર કરી દઉં, તો -1 લેસ ધેન એ સદિશ ડોટ બી સદિશ, અહીંયા માનાંકમાં એ સદિશ ડોટ માનાંકમાં બી સદિશ લેસ ધેન અહીંયા +1 થશે. બંને બાજુ એ નીકળી ગયું. તો તમે જોઈ શકો કે આ જે સદિશ આપણને મળવાની છે એની મેક્સિમમ કિંમત, એનું સાદરૂપ આપણને મળ્યું -1 થી 1. હવે -1 થી 1 જો આપણને સાદરૂપ મળે તો આ એના વચ્ચેનો ખૂણો, ધારો કે કોઈ થીટા લઈ લઈએ, થીટા, તો અહીંયા આપણે એવું લખી શકીએ કે તેથી અનન્ય થીટા બિલોંગ્સ ટુ, આના વચ્ચેનો ખૂણો એટલે આ થીટા, થીટા બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ 0 થી π મળે, કે જેથી કોસ ઇન્વર્સ, કે જેથી કોસ ઇન્વર્સ એ સદિશ ડોટ બી સદિશ
ના છેદમાં સદિશ એનું માન ડોટ સદિશ બીનું માન બરાબર થીટા થાય. આ શું થાય? થીટા થાય. તમને એવું પણ થતું હશે કે સર અહીંયા કોસ જ શું કામ લીધું? કોસ એટલા માટે બેટા લીધું હોય આપણે કે કોસ ઝીરોની કિંમત આપણે વન કરીએ અને કોસ પાઈની કિંમત આપણે માઇનસ વન કરીએ, એટલા માટે ત્યાં કોસ સદિશ લઈએ છીએ, કોસ વિધેય લઈએ છીએ. મારા ખ્યાલે આ ક્લિયર થઈ ગયો છે સમજૂતી. એટલે આ મેં તમને આખો કન્સેપ્ટ સમજાવ્યો. કોઈ વિદ્યાર્થી પછી ખાલી સૂત્ર જ યાદ રાખે તો પણ ચાલશે, તો એના માટે હું અલગથી નીચે લખી દઈશ તમને. એટલે આના જે કોઈ એમસીક્યુમાં સંકેતમાં પણ આવી રીતના દર્શાવી શકે, એટલે આનો સંકેત બને છે આપણી પાસે. આનો સંકેત થીટા બરાબર બે સદિશ વચ્ચેનો ખૂણો, એટલે કે એ સદિશ અને બી સદિશ એના વચ્ચેનો ખૂણો, એટલે એની ઉપર આવી ટોપી પહેરાવવાની છે. આ એનો સંકેત છે. અને હું જે લખું છું એ હવે સૂત્ર આપણે યાદ રાખીશું. એ સૂત્ર છે આપણી પાસે, અહીંયા હું લખું છું સૂત્ર, અને આ જ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. આ આપણે યાદ રાખીશું. તો અહીંયા હું લખું છું હવે કે બે શૂન્યતર સદિશ વચ્ચેનો ખૂણો આના માટેનું સૂત્ર છે આપણી પાસે થીટા બરાબર એ સદિશ બી સદિશ એના વચ્ચેનો ખૂણો બરાબર કોસ ઇન્વર્સ એ સદિશ ડોટ બી સદિશ એના છેદમાં માનાંકમાં એ સદિશ ડોટ માનાંકમાં બી સદિશ અને કન્ડિશન ઝીરો લેસ ધેન થીટા લેસ ધેન પાય. તમે જુઓ તો ઝીરો પણ હોઈ શકે છે અને પાય પણ હોઈ શકે છે, તો અહીંયા બંનેમાં ઇક્વલ રહેશે, આ એની કન્ડિશન રહેશે. એટલે આપણે ખાલી યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો આ એક જ સૂત્ર. આ મેં એને આખો કન્સેપ્ટ સમજાવ્યો કઈ રીતના સૂત્ર બને છે તે. તમે આ સૂત્ર એક યાદ રાખશો એટલે આપણા બધા જ દાખલા તમે ગણી શકશો. આને ક્લિયર? આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય તો તમે એક વખત ફરી વખત સૂત્ર જે મેં લખ્યું છે 11મું ધોરણ યાદ કરી અને સાબિતી તમે આપી શકો છો. ચલો આના માટે હવે એક હું તમને ઉદાહરણ સમજાવી દઈએ એટલે આ પોઈન્ટ જ આપણો ક્લિયર થઈ જશે. ઓકે, તો આના માટેનો જો એક પોઈન્ટ તમને સમજાવી દઉં ઉદાહરણવાળો. આના માટે એક ઉદાહરણ સમજી લઈએ, ટેક્સ્ટબુકનું જ ઉદાહરણ. ઉદાહરણ નંબર 14, આપણને બે સદિશ આપી દીધેલા છે. સદિશો એ સદિશ એના ઘટક છે આપણી પાસે આઈ કેરેટ પ્લસ જે કેરેટ માઇનસ કે કેરેટ, અને બી સદિશ એના ઘટકો છે આઈ કેરેટ માઇનસ જે કેરેટ અને પ્લસ કે કેરેટ. ઘટક સ્વરૂપ જો આને લખવું હોય તો 1 1 -1, અને આને જો લખવું હોય તો 1 -1 અને 1, આ રીતના રહેશે. હવે આના વચ્ચેનો આપણે ખૂણો મેળવવાનો છે. આના વચ્ચેનો જો આપણે ખૂણો મેળવીએ તો એના માટેનું આપણે સૂત્ર લખતા હતા. હું અહીં લખી દઉં કે ભાઈ બે સદિશ વચ્ચેનો ખૂણો, આપણે કોસ ઇન્વર્સ લખ્યું હતું. કોઈ વિદ્યાર્થી કોસ ઇન્વર્સ ન લખે અને કોસને સામે લઈ જાય તો પણ ચાલે. એટલે આવી રીતના પણ તમે લખી શકો કે ભાઈ કોસ થીટા પછી ફાઇનલી કોસ ઇન્વર્સ કોસને સામે લઈ જશું. કોસ થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ એના છેદમાં એ સદિશનું માન અને બી સદિશનું માન. કન્ડિશન કઈ? ઝીરો લેસ ધેન ઓર ઇક્વલ થીટા લેસ ધેન ઓર ઇક્વલ પાય. મૂકી દો કિંમત
ए सदिशनी किंमत है वन वन माइनस वन डॉट बी सदिश वन माइनस वन अने वन एना छेद में ए सदिशनु मान अले वन वन माइनस वन नो वर्ग अले प्लस वन बी सदिशनु मान वन माइनस वन नो वर्ग प्लस वन अने वन सादरूपापीय सदिश नो गुणाकार करो जे आगळ मैं तमने शीखवाड्यु ते वन वन नो गुणाकार वन वन माइनस वन नो गुणाकार माइनस वन माइनस वन अने वन नो गुणाकार माइनस वन आमा रहेशे रूट थ्री अने आमा रहेशे रूट थ्री सादरूपापो प्लस वन माइनस वन कैंसल अले आनो मेळो माइनस वन बाय रूट थ्री आ कोनी किंमत मळी कॉस थीटानी किंमत मळी थीटा ने करता बनावो तो थीटा बराबर कॉस इनवर्स माइनस वन बाय रूट थ्री आप फाइनल आंसर हे। चलो क्लियर। हवे आम नोट करीने आपणे पॉइंट लखशू जे तमे याद रखशो। नोट करीने पॉइंट लखीए एम पहेलो पॉइंट के जो शून्यतर सदिशो जो शून्यतर सदिशो ए अने बी समरेख होय तो तेमनी वच्चे नो खूणो थीटा बराबर जीरो अथवा पाय बेमाथी एक हशे। तो आना परथी लखवू होय तो शू लखी शकाय के भाई ए डॉट बी बराबर प्लस और माइनस ए सदिशनु मान डॉट बी सदिशनु मान आवुं लखी शकाय। क्लियर। हाँ तमने एवं पण मगज में प्रश्न आवे के सर आ बन्ने वच्चे नो खूणो थीटा बराबर जो हूँ 90 लई लो 90 नो तो 90 लियो तो कॉस 90 एटले आ तो जीरो बनी गयो छेद नो पद सामे गुणा एटले जीरो तो ए डॉट बी बराबर शू बने जीरो बनवानुं छे। तो आ एक महत्वनो पॉइंट छे जे तमे खास ध्यान रखशो। आ महत्वना पॉइंट माटे हूँ खास लखी दऊं छूं तमे खास ध्यान रखजो केम के जे एक मार्क्स ना एमसीक्यू में आवशे एटला माटे लंब सदिश जो ए सदिश इज नॉट इक्वल टू शून्य सदिश अले शून्यतर छे मतलब मां અને બી સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય સદિશ અને એના વચ્ચેનો ખૂણો એટલે થીટા બરાબર પાય બાય ટુ હોય તો સદિશ એ અને બી પરસ્પર लंब सदिशो कहे छे। आनो संकेत छे लंब सदिश आपणे दर्शावे तो एनो संकेत ए सदिश लंब बी सदिश एनो संकेत छे। हवे एना माटेनी शरत जे ऑलरेडी आपणे अहींया लखी दीधी छे छतां पण हूँ तमने लखी दऊं छूं लखी आपणे के भाई लंब सदिश मारी भाषा में लंब सदिश माटेनी शरत सदिश ए डॉट सदिश बी बराबर शून्य थवु जोईए। आ खास याद रखजो जे एमसीक्यू में अवारनवार आवे छे आ पॉइंट छे ते बे सदिशो जो परस्पर लंब होय
तो एनो डॉट प्रोडक्ट केवो बनवानो छे, शून्य बनी जवानो छे।